જેના પર તેમણે શુક્રવારે ચુકાદો આપ્યો હતો ફરિયાદ મુજબ સાથે બેંકમાં નોકરી કરતા હતા અને આ સમયગાળા દરમિયાન આરોપી ભૌતિક જસવંતભાઈ દેકીવાડિયાએ ભોગ બનનારને લલચાવી ફોસલાવી અને પ્રેમ સંબંધ બાંધેલ અને બેંકની તાલીમમાં અમદાવાદ લઈ ગયા ત્યારે હોટલ કદમ ઇનમાં રોકાયેલા હતા ભોગ બનનારને પોતાની પત્ની તરીકે દેખાડેલ અને રાત્રે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ ગાંઠીલા મુકામે માથામાં સેંથો પૂરી અને લગ્ન કરી લીધેલા અને ઘરવાળા હા પાડશે ત્યારે કાયદેસર લગ્ન કરશો તેવું કહી અને ત્યારબાદ શરીર સંબંધ બાંધ્યો હતો બંને પરિવારના વડીલો આંતરજ્ઞાતીય લગ્ન માટે રાજી ન થતાં આરોપી ભૌતિક જસવંતભાઈએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાની તૈયારી કરતાં ભોગ બનનારે નોટિસ આપેલી અને ત્યારબાદ ફરિયાદ પણ કરેલી જે ફરિયાદના અનુસંધાને ભૌતિકભાઈ જસવંતભાઈને ગુજરાતની વડી અદાલતમાંથી આગોતરા જામીન મળેલા હતા અને તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ આ કેસ ચલાવવા માટે ચાલુ થયેલો આરોપી તરફથી ભોગ બનનાર સાથેના વોટ્સએપ ચેટ અને મોબાઈલના કોલ રેકોર્ડિંગ રજૂ કરેલા જેમાં આરોપીએ એવું કહ્યું હતું કે મજા તો બંને કરેલું છે ને અને અન્ય રીતે ભોગ બનનારને શાંત પાડવાનો પ્રયત્ન કરેલ આરોપી તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે શરીર સંબંધ બંધાયેલો હતો તે શરીર સંબંધ ભોગ બનનારની મરજીથી બંધાયેલો હતો તેમની સાથે કોઈ બાંઘરી કરવામાં આવેલી ન હતી આ તબક્કે ભોગ બનનાર વતી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિક મનોજભાઈ પારેખે દલીલો કરી હતી કે ભોગ બનનારે શારીરિક પ્રતિકાર શરીર સંબંધ વખતે કરેલો નથી પરંતુ ભોગ બનનારની જે સહમતિ લેવામાં આવેલી છે તે સહમતી ભોગ બનનાર સાથે લગ્ન કરવાની લાલચ આપી અને લેવામાં આવેલી છે ગાંઠીલા મુકામે લગ્ન કરવાનો વાયદો આપી અને આભાસી ચિત્ર ઊભું કરવામાં આવેલું છે આ રીતે ભોગી બનનારના શરીરનો લાભ લેવામાં આવેલ છે તેને ભોગ બનનારની સહમતી ન માની શકાય અને આરોપીને બળાત્કારના કેસમાં તકસીરવાન કરાવવો જોઈએ આ તમામ હકીકતોને ધ્યાનમાં લઈ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિક મનોજભાઈ પારેખે સુપ્રીમ કોર્ટમાં થયેલા શ્રી સરકાર વિરુદ્ધ નવસાદનો ચુકાદો રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે બે વર્ષ જેવા લાંબા સમય સુધી નિયમિતપણે પ્રેમ સંબંધમાં શરીર સંબંધ બંધાતો હોય પરંતુ તે લગ્નની લાલચ આપીને બંધાયેલો હોય ત્યારે ભોગ બનનારની સહમતી કે કાયદેસરની સહમતી ન ગણી શકાય ભોગ બનનારનું શોષણ થયું ગણાય આ તમામ દલીલો હકીકતો પુરાવાઓ અને યુવાનોને ધ્યાનમાં લઈને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબે આરોપી ભૌતિક જસમત દેખીવાડિયાને તકસીરવાન ઠરાવી અને દસ વર્ષની સજા તથા રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો આ તબક્કે ભોગ બનનાર પોતાના પતિ સાથે કોર્ટમાં હાજર રહેલ અને પત્રકારો સમક્ષ ઇન્ટરવ્યુ આપી અને જણાવ્યું હતું કે મારા જેવી અનેક બીજી બહેનોને વિનંતી કે ઘરના એટલે કે વડીલોની સહમતી મેળવ્યા સિવાય કોઈપણ પુરુષ સાથે મિત્રતા આગળનો પત્રકારો સમક્ષ ઇન્ટરવ્યૂ આપી અને જણાવ્યું હતું કે મારા જેવી અનેક બીજી બહેનોને વિનંતી કે ઘરના એટલે કે વડીલોની સહમતી મેળવ્યા સિવાય કોઈ પણ પુરુષ સાથે મિત્રતાથી આગળનો કોઈ સંબંધ ન રખાય તેમને શરીર સંબંધ બાંધવાનું ન દેવાય લગ્ન સુધી શરીર સંબંધ બાંધીએ લગ્ન સુધી શરીર સંબંધ બાંધીએ તો પોતાનું જીવન પણ બરબાદ થઈ જાય આવી શીખ સાથે તેમણે ટૂંકા સમયમાં રિપીટ આવી શીખ સાથે તેમણે ટૂંક સમયમાં ન્યાય મળી ગયાની લાગણી વ્યક્ત કરી હતી આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જે હાઈકોર્ટ તરફથી ડાયરેક્શન આવ્યું છે કે જેમાં ઓછા વિટનેસીસ હોય એવા ટ્રાયલ તાલુકા કોર્ટમાં ચલાવવા આ કેસ સબબ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવે સાહેબે આજરોજ ભૌતિક જસમત દેકીવાડિયા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં સજા ઠરાવેલી છે આ કેસની આખી વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર અને આરોપી બંને બેંકમાં સાથે નોકરી કરતા હતા આરોપીએ ગાંઠીલા મુકામે માથામાં સેથો પૂરી અને તારી સાથે લગ્ન થઈ ગયા છે આવા લગ્નની ગોળ ગોળ વાતો કરી લાલચ આપી અને અમદાવાદ લઈ ગયેલ અમદાવાદ હોટલ કદમબીનમાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ ત્યારબાદ આરોપીએ અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા અને આ હકીકતની જાણ થતાં ભોગ બનનારે એડવોકેટ શ્રી અમીનભાઈ નયવાલા મારફતે નોટિસ આપેલ અલ્પેશ ત્રિવેદી લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી